નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. રાજ્યમાં અનેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાય છે, જે અંતર્ગત ગીર સોમનાથના વેરાવળની ખાનગી હોસ્પિટલમાં પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયત સહિત 6 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાઓ માટે સેન્સ લેવાયા હતા. પ્રદેશ ભાજપ દ્વારા વિભાવરીબેન દવે, પ્રદીપવાળા, ધવલભાઈ દવેને નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પ્રદેશ નિરીક્ષકોએ તમામ સમાજના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠડિયા સહિત સંગઠનના મુખ્ય હોદ્દેદારો અહીં હાજર રહ્યા હતા. નવા સુકાનીઓને લઈને ભાજપમાં આંતરિક ગરમાવો જોવા મળ્યો હતો. આગામી 15 સપ્ટેમ્બરના નવા સુકાનીઓની ચૂંટણી યોજાશે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી ટર્મ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2.5 વર્ષ પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિયુક્તિ માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં કોન્સેન્સ લેવા આવવાનું થયું છે. મારી સાથે બંને મારા વડીલો, વડીલ બેન શ્રી વિભાવરીબેન દવે, વડીલ મુરબ્બી પ્રદીપભાઈ વાળા પણ પ્રાંતમાંથી ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટી એ સામૂહિક નિર્ણયમાં હંમેશા માને છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ચોક્કસ સમાજ કે અને થઈ જાય એવું નહીં. તમામ સમાજને, તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને, તમામને સાંભળીને કોઈ ખોટો નિર્ણય ન થઈ જાય એ માટે વર્ષો જૂની આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે. આજના દિવસે 3 તાલુકા પંચાયત, 1 નગરપાલિકા, જિલ્લા પંચાયતના કોન્સેન્સ લીધા છે. અત્યારે વેરાવળ નગરપાલિકા એટલે તાલાળા અને કોડીનારના પણ કોન્સેન્સ લેવાના છીએ અને આખો એક રિપોર્ટ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં, પ્રદેશમાં અમે આપવાના છીએ. અત્યાર સુધી ખૂબ ગૌરવ થાય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સેવા સાથે જોડાયેલો હોય એટલે અત્યાર સુધી જે કોન્સેન્સ લેવામાં આવ્યા એમાં દરેક લોકો સામૂહિક મળવા આવ્યા, કોઈ વ્યક્તિના પ્રત્યે કોઈ દ્રોણા વ્યક્ત કરી નથી અને એક સામૂહિકતાના દર્શન આ જિલ્લામાં થયા છે કે બધાએ સાથે મળીને કીધું કે અમારામાંથી કોઈ પણને તમે બનાવો, અમે સાથે મળીને કામ કરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં કેમ જ્વલંત વિજય ભાજપનો થાય એના માટે અમે સૌ કટિબદ્ધ રહેશું. આવા એક ખૂબ સરસ મજાના એક શિસ્તબદ્ધ દર્શન પણ આ જિલ્લામાં થયા છે. નેશન પ્લસ ન્યૂઝ, વેરાવળ. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.